વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. વલસાડના ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી ભરાઈ ગયા. નોકરીએ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સરોધી ગામ અને લીલાપોર ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગ ઉપર પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી હાલાકી. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વલસાડના છે. વલસાડમાં સતત વરસાદી માહોલના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે. સરોધી અને લીલાપોર સહિતના જે ગામ છે એ ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નાળું જૂનું હતું, એને રિપેર કરીને નવું નાખ્યું, રસ્તો નવો બન્યો, થોડું ઊંચું કર્યું, તો એ પાણીના નિકાલને કારણે આની સમસ્યા કાયમ રહી છે. હાલમાં અત્યારે જ હું એક છોકરીને મૂકવા આવ્યો હતો, મારી દીકરીને, એને પાણીને બહાર ઉતારીને પાછો ઘરે જાઉં છું ચાલતો. આ જ પ્રમાણે સ્કૂલના આવતા જતા વિદ્યાર્થીઓને પણ એ જ તકલીફો રહી છે. વાનવાળા આવે છે, વાનવાળા બહાર ઊભા રહે છે, વિદ્યાર્થીઓને એના મા બાપ પાણીમાંથી ઉંચકીને લાવીને ગાડીમાં મૂકે છે અને સ્કૂલેથી છૂટે ત્યારે જ પ્રમાણે ફોન કરે એટલે પાછા લેવા આવે છે અને એ જ આ જ રીતે લઈ જાય છે. અને આવી સમસ્યા કાયમને માટે જ રહેલી છે. ચૂંટણી દરમિયાન કાયમ જ કહેવામાં આવે છે કે તમારો પ્રશ્ન જે છે પાણીનો, આ એક જ રોડ છે સરોદી ગામને જતો, એનું આપણે રિપેરિંગ કરી દેવું, નવું નાળું નાખીએ, રોડ ઊંચો બનાવીએ અને કાયમનું એ સોલ્યુશન આવી જાય છે. પણ એ ખાલી વાતો જ થાય છે. તમે જોઈ શકો છો પાછળ કે પાછળનો રોડ ઊંચો છે, આગળ બી ઊંચો છે, વચ્ચેના ભાગમાં જ આ નીચાણવાળું છે, એને થોડો ઊંચો કરી લેવાનો જ છે, બીજું કશું કરવાનું નથી. આટલું કરો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસવાના કારણે શહેર તથા જે ગામડાઓના વિવિધ રસ્તાઓ છે તેના ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. હાલ અમે ઉભા છે સરોડી ગામને જોતા મુખ્ય માર્ગ ઉપર. આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે સરોડી ગામને જોતો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળવાના કારણે જે લોકો છે તે વાહનો ચાલકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. સાથે સાથે જો વાત કરીએ તો સરોડી ગામના જે તમામે તમામ જે બહાર નીકળવાના જે રસ્તાઓ છે તે બહાર નીકળવાના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સાથે સાથે જો વાત કરીએ તો વલસાડના લીલાપોર ગામના જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે. જે રીતે પાણી નીકળતી જે યોગ્ય વ્યવસ્થા હોય છે તે તંત્ર દ્વારા ન કરવાના કારણે જે ગામડાઓના રસ્તા છે તે ગામડાઓના રસ્તાઓ ઉપર પણ હવે ધીરે ધીરે પાણી ભરાઈ રહ્યા છે. તેને લઈને જે લોકો છે તે લોકોએ વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સરોડી ગામમાં જે ચારે ચાર જે મુખ્ય રસ્તાઓ છે તે ગામમાંથી બહાર નીકળવાના છે. ચારે ચાર મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળવાના કારણે જે વાહન ચાલકો છે તેઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો શાળાએ જતા બાળકો છે તે બાળકોને જે ગામમાંથી લઈને જે વાલીઓ છે તે વાલીઓ બહાર મૂકી રહ્યા છે. કારણ કે જે ગામમાં છે તે સ્કૂલ વાન જઈ શકે તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે જે વાલીઓ છે તે બાળકોને બહાર મૂકવા માટે આવવા માટે મજબૂર બન્યા છે. ક્યાંક ને ક્યાંક જે લોકો દ્વારા જે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં જે પાણી નીકળની યોગ્ય વ્યવસ્થા ન કરવાના કારણે જે લોકો છે તે વારંવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. તંત્ર હવે ક્યારે આ યોગ્ય પાણી નીકળની વ્યવસ્થા કરે અને નારાઓ લાખે એ જોવું રહ્યું. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ. વલસાડ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના રસ્તાઓ પાણી પાણી થતા વાહન ચાલકોને ભારે હાલાકી. એમજી રોડ, ચીપવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. હનુમાન મંદિર, દાણા બજાર, બંદર પર પાણી પાણી. પાલિકાના પાપે જનતાને પરેશાની થતા આક્રોશ. વલસાડ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને શહેરના જે વિવિધ વિસ્તારો છે તે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. હાલ અમે ઊભા છે બંદર રોડ વિસ્તારમાં. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે બંદર રોડ વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો અને જે રાહદારીઓ છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો વલસાડનો એમજી રોડ, છીપવાડ, દાણા બજાર, હનુમાન મંદિર જેવા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે જે લોકો છે લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. કારણ કે જે રીતે પાણી ભરાઈ ગયા છે તેને લઈને જે ઘણા લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે. તો સાથે સાથે જે રાહદારીઓ છે રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે રીતે થોડા જ વરસાદમાં જે શહેરના જે વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલ ઉઠ્યા છે. કારણ કે જે થોડો જ વરસાદ પડતો હોય છે તેમાં નગરપાલિકાના જે રસ્તાઓ છે તે રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ જતા હોય છે. તેને લઈને જે લોકો છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે જે વરસાદ વરસ્યો છે તેમાં જે રસ્તાઓ છે રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા છે અને જે વાહન ચાલકો છે તેઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.